કીમ નદીના પાણી ફરવાના કારણે સ્ટેટ હાઈવે બંધ થયો છે. માહિતી મળી રહી છે, કીમ નદીના પાણી હાલ ભારે આવકના કારણે સ્ટેટ હાઈવે પર ફર્યા છે અને સ્ટેટ હાઈવે માર્ગ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે પૂરને લઈ જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી. આ માહિતી સામે આવી રહી છે. સ્ટેટ હાઈવે વડોલી ચોકડી ઉપર પણ પાણી ભરાઈ ગયા છે અને ઓલપાડથી પણ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાણી ભરાયા છે ત્યારે બેરિકેડ ગોઠવીને માર્ગ બંધ કરાયો છે, તો ઉપરાંત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કીમ નદીમાં પાણી વહેતા છે, જેને લઈને ઓલપાડ કીમ હરસદ માર્ગ બંધ છે. કીમ નદીમાં સવારે 5 વાગે 13.2 મીટરની સપાટી હતી, અત્યારે 10 વાગે 12.80 મીટરની સપાટી છે. એટલે પાણીનું સ્તર જો કે ઘટી રહ્યું છે અને ઉપરવાસમાં વરસાદ પણ હવે છેલ્લા 12 કલાકથી નથી, એટલે ચોક્કસ અહીંથી કીમ નદીનું સ્તર ઘટી રહ્યું છે. પણ અહીંયા જે વડોલી આ જે વિસ્તાર છે ત્યાં આગળ દરિયા અહીંયા નજીક છે, એટલે દરિયામાં અત્યારે ઉપરથી જે પાણી આવે છે એ દરિયામાં જ્યારે મળશે ત્યારે આ વિસ્તારમાં પાણી થોડી વધવાની શક્યતા છે. ઉપરના જે અમારા ગામો છે, જે કીમ, કઠોદરા, કીમામલી, ત્યાં પાણી અત્યારે ઘટી રહ્યું છે. આ વિસ્તારમાં પાણી વધશે એટલે અહીંયા આ જે રોડ છે, જે અહીંયા વડોલીથી કીમ જાય છે, અત્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દીધેલો છે. અને 8 ગામો છે, એમાંથી કુલ 71 લોકોનું સ્થળાંતર કર્યું છે આપણે, અને એમને પ્રાથમિક શાળામાં અત્યારે સલામત રીતે રાખવામાં આવેલા છે અને એમને જમવાની વગેરે વ્યવસ્થા કરેલી છે.